નવસારીના ધોળાપીપળા પાસે આવેલા સંદલપુર ગામમાં ધૂળેટીના દિવસે બપોરના સમયે ક્રિકેટ રમવા બાબતે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક યુવકનું મોત નિપજતા ધૂળેટીનો પર્વ લોહિયાળ બન્યો હતો। ધોળાપીપળાના સંદલપુર ખાતે કેટલાક યુવાનો વચ્ચે ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થતા મામલો હિંસક અથડામણમાં પરિણમ્યો હતો, જેમાં સામસામે થયેલા હુમલામાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી। આ બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલના રોજ સંદલપુર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનું ગામ છે ત્યાં બે જૂથ ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થયેલ, જેના અનુસંધાને ગઈકાલે રાત્રે 19:30 વાગે બે જૂથ વચ્ચે સંદલપુર ગામના ગેરકાયદેસર મંડળી રચી મારામારીના બનાવો બનેલ, જેમાં એક સમાજના ભરવાડ સમાજના એક 65 વર્ષના વ્યક્તિનું મોત નિપજેલ, જે બાબતે કાળુભાઈ ખીમાભાઈ ભરવાડ ના હોય નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 143, 147, 148, 149, 302 મુજબના ગુનો દાખલ કરાવેલ છે, જેમાં 17 આરોપીઓના નામ બતાવેલ છે, જેમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેવી રીતે સામે જૂથમાં રાજકુમાર હર્ષદભાઈ પટેલ ના હોય પણ 143, 147, 148, 149 મુજબની ગેરકાયદેસર મંડળી રચવાની ફરિયાદ આપેલી છે, જેમાં સામેના જૂથના લગભગ 15 જેટલા આરોપીઓ બતાવી ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। સંદલપુર ગામે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાલ શાંતિ હેઠળ છે, કોઈ અનિચ્છનીય બનાવ એ સંદર્ભે પ્રત્યાઘાત પડેલ નથી।